नमो परिकल्पाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सर्वसाहुणं ऐसो पंच नमो कारो सर्वपापनाशनं मंगलाणं च सर्वचे पड़वं भवै मंगलं अज्ञानतिमिरन्धानां ज्ञानायञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षिरत्ना शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतात्त्वलोचनदायकम्। आजी कृपाल देवना वचनामृत नो स्वाध्याय। अपने गई वक्त पत्रांक 632 सुधी स्वाध्याय करो तो आज पत्रांक 633 थी आगे लई छे। नाना नाना पत्रों से शुरुआत में पत्रांक 633 ववाणिया श्रावण वद 14 सोमवार संवत 1951 लल्लूजी महाराज प्रत्ये आ पत्र लखायो छे। आत्मार्थ इच्छा योग्य श्री लल्लूजी प्रत्ये श्री सूर्यपुर कृपालदेव लखे छे, तमारा लखेला बे कागळ तथा श्री देवकरणजी नो लखेलो एक कागळ एम त्रण कागळ मळ्या छे। आत्मसाधन माटे शुं कर्तव्य छे ए विषे श्री देवकर्मजीए यथाशक्ति विचार करवा योग्य छे। आत्मसाधन माटे शुं कर्तव्य छे ए विषे दरेक जीवे विचार करवा योग्य छे, परंतु पोतानी योग्यता प्रमाणे विचार करे ने एटले विचार करवा माटे पोते ए पात्रता केळवी जोईए। महापुरुषोए जे शास्त्रोनी रचना करी छे शास्त्रनो अभ्यास करवो जोईए। જે રીતે એમણે મોક્ષ માર્ગ સાધ્યો છે એ રીતે સમજવું જોઈએ। મહાપુરુષોના જીવન ચરિત્ર પહેલા વાંચવા જોઈએ, એમનો પુરુષાર્થ કેવો હતો એ બધું સમજવું જોઈએ, અને પછી રવિકૃતના અભ્યાસ પછીથી નિર્ણય કરવો જોઈએ કે આત્મસાધના માટે શું કર્તવ્ય છે। અને એમાં પણ એવા ત્રિગુરુ મળે તો એમની નિશ્રામાં એ શક્ય થાય, અથવા તો એવી વાણી પ્રાપ્ત થાય તો એ શક્ય થાય। એટલે આ બધી વાતને આપણે સમજવા જેવી છે, આ કઈ માત્ર દેવકરણજી માટે વાત છે એમ નથી, આપણે માટે પણ આ જ વાત લાગુ પડે છે કે આત્મસાધન માટે શું કર્તવ્ય છે એ વિશે શ્રી દેવકરણજીએ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે। સીધે સીધું લખવું હોત તો કૃપાળુદેવ લખી શક્યા હોત, પરંતુ એમ કોઈને લખી નાખીએ એટલે એ એ રીતે સાધન કરે ને એને પ્રાપ્ત થઈ જાય એવું બનતું નથી। એટલે આત્મજ્ઞાની મહાપુરુષો સંતો હંમેશા પહેલા સામાન્ય સમજાવી અને જે મોક્ષાર્થી જે છે સાચો મોક્ષાર્થી છે એને એ સંબંધી વિચારવા માટે એ સંબંધી પ્રયત્ન કરવા માટે કહે જ છે, અને પછી એની પરીક્ષા કરી અને એને સાચો માર્ગ બતાવે છે। નહીતર તો એ માર્ગનો મહાત્મ જ આવે નહીં, આમનામ બધાને કહેતા ફરતા હોય કે આ રીતે સમ્યક દર્શન થાય તો એનું મહાત્મય આવે નહીં। એટલે વાત એવી છે, આત્મસાધન માટે શું કર્તવ્ય છે એ વિશે શ્રી દેવકરણજીએ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે। યથાશક્તિ એમની જે ભૂમિકામાં જે રીતે હોય એ રીતે આગળ લખે છે કે તે પ્રશ્નનું સમાધાન અમારાથી જાણવા માટે તેમના ચિત્તમાં વિશેષ જિજ્ઞાસા રહેતી હોય તો કોઈ સમાગમ પ્રસંગે તે પ્રશ્ન કર્તવ્ય છે, તો ત્યારે અમે કહીશું, જ્યારે
સત્સંગ થશે ત્યારે અમે એ વાત સમજાવીશું, એમ તેમને જણાવશો. અમારી પાસેથી જે સ્પષ્ટતા માંગતા હોય, જે સમાધાન માંગતા હોય, અમે પ્રત્યક્ષ સમાગમમાં કરીશું. આગળ લખે છે કે આ પ્રશ્નનું સમાધાન પત્ર માટે જણાવવાનું પછી બની શકે, કદાચ બને, તથાપિ લખવામાં હાલ વિશેષ ઉપયોગની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમજ શ્રી દેવકરણજીએ પણ હજી તે વિશે યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. એમને પણ વિચાર કરવાની જરૂર છે. પછી એના સંબંધી ખૂબ વિચાર કર્યા પછીથી ક્યાંક અટવાતા હોય અને એના સંબંધી પ્રશ્નો હોય તો એનું સમાધાન કૃપાળુદેવ આપે એ બરાબર લાગે છે. સહજ સ્વરૂપે યથા યોગ્ય બધી વાતમાંથી આપણે સમજવાનું છે કે જ્ઞાની પુરુષની દ્રષ્ટિ કેવી હોય, મુમુક્ષુનું શું કર્તવ્ય છે. આ બધી વાત આપણને કૃપાળુદેવના પત્રનું અધ્યયન કરીએ છીએ તો એમાંથી પ્રાપ્ત થાય છે. અહીંયા આજે પત્ર લઈએ આપણે, પત્રાંક 634. વવાણિયા ભાદરવાસુ સાતમ ભોમ સંવંત 1951. કૃપાળુદેવ લખે છે કે આજ દિવસ પર્યંત એટલે કે સંવત્સરી સુધી તમારા પ્રત્યે મન વચન કાયાના યોગથી મારાથી કંઈ જાણતા અજાણતા અપરાધ થયો હોય તે ખરા અંતઃકરણથી લઘુતા ભાવે ખમાવું છું. તે જ પ્રમાણે મારી બહેનને પણ ખમાવું છું. અત્રેથી આ રવિવારે વિદાય થવાનો વિચાર છે. 634મો પત્ર ચત્રભુજ બેચર પ્રત્યે લખાયો છે. પર્યુષણના દિવસમાં સામાન્ય રીતે સંવત્સરી પ્રતિક્રમણ કરી અને ક્ષમાપના ની એક પ્રથા છે. પહેલાના વખતમાં તો પત્ર લખી અને ગામે ગામ પોતાના જે સગા સંબંધી સ્નેહીઓ હોય એમની ક્ષમા માંગવામાં આવતી હતી પત્ર દ્વારા પણ. એટલે એ રીતે આ પત્રમાં એમને ક્ષમાપના લખી છે. કૃપાળુદેવ જેવા પણ એ બાબતમાં એમ નહોતા માનતા કે એવું કરવાની કાંઈ જરૂર નથી, એવું એમને ન હતું. વ્યવહાર એ સમજતા હતા, વ્યવહાર છે, છતાં પણ આવો પણ વ્યવહાર એ સાચવતા હતા એ આપણને અત્યારે આના ઉપરથી ખ્યાલમાં આવે છે. અને આ પછીના પત્રોમાં પણ એમ જ છે. એ જ દિવસે બધા પત્રો લખ્યા છે અને એમને એ સમસ્તથી પ્રતિક્રમણ કરી અને ક્ષમા આપણે માગીએ છીએ એ રીતે ક્ષમા માગી છે. જે માત્ર લખ્યું છે લઘુતા ભાવે ખમાવું છું એમ, એ પણ એમના અંતરકરણમાં પણ એમ જ હતું. એટલે એવો વ્યવહાર પણ એમને સંમત હતો. એકલી નિશ્ચયની વાત એમ નહીં, એ પણ વ્યવહાર પણ બરાબર છે અને એવો વ્યવહાર પણ હોવો જોઈએ. જો કૃપાળુદેવે બીજાના પછીના બે પત્રની અંદર એ વાત લીધી છે. પત્રાંક 635 અને પત્રાંક 636માં પણ એ વાત લીધી છે. 635 છે એ અંબાલાલ લાલચંદભાઈ પ્રત્યે અને 636 છે એ કુંવરજી આણંદજી પ્રત્યે પત્ર લખાયા છે. તો અંબાલાલભાઈ પ્રત્યે લખાયેલું પત્ર પણ જોઈએ. ગોળદેવ લખે છે કે વવાણિયા ભાદરવા સુદ સાતંબો સંવંત 1951 સંવત્સરી સુધી તેમજ આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે મન વચન અને કાયાના યોગથી જે કંઈ જાણતા અજાણતા અપરાધ થયો હોય તે સર્વભાવે ખમાવું છું. તેમજ તમારા સત્સમાગમવાસી સર્વ ભાઈઓ તથા ભાઈઓને ખમાવું છું. અત્રેથી ઘણું કરી રવિવારે નિવર્તવાનું થશે એમ લાગે છે. મોરબી સુદ પૂનમ સુધી સ્થિતિ થવા સંભવ છે.
ત્યાર પછી કોઈ નિવૃત્તિ ક્ષેત્રે 15 દિવસની લગભગ સ્થિતિ થાય તો કરવા વિશે ચિત્તની સહજ વૃત્તિ રહે છે. કોઈ નિવૃત્તિ ક્ષેત્ર લક્ષમાં હોય તો લક્ષો. નિર્માણતા બતાવી છે કૃપાળુદેવે. સમસ્ત પ્રતિક્રમણ કરી અને જે સમાપના લખવામાં આવે એ તો લખી છે, પણ સાથે પોતાને 15 દિવસ માટે નિવૃત્તિ ની ભાવના છે તો એ સંબંધમાં પણ એમ લખ્યું કે હું નિવૃત્ત ક્ષેત્ર, નિવૃત્તિ ક્ષેત્ર તમારા લક્ષમાં હોય તો લખશો. શું કૃપાળુદેવ નથી જાણતા નિવૃત્તિ ક્ષેત્રને? જાણતા જ હતા, પણ છતાં એક એવી નિર્માણતા એમ, એવી નિર્માણતા બતાવી છે. સહજ આત્મ સ્વરૂપ એ રીતે પત્ર પૂરો થયો છે. એ પછી 636મો પત્ર છે, વવાણિયા ભાદરવા સુદ નો ગુરુવાર 1951. એમાં કૃપાળુદેવ લખે છે, બહુ સુંદર પત્ર છે, ટૂંકો પત્ર છે પણ બહુ ભાવવાળી પત્ર છે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, જો હર્ષ અને શોક જીવને થાય છે તો એમાં નિમિત્ત કારણ હોય. હર્ષ થવામાં પણ કંઈક નિમિત્ત કારણ હોય અને શોક થવામાં નિમિત્ત કારણ હોય. હાસ્ય ની વાત કરીએ છીએ તો એમાં પણ એવી રીતે હોય છે, જોકે તો કસાય છે હાસ્ય તો, ક્રોધ માન માયા લોભે પણ કસાય છે, પણ આ હર્ષ થાય અને શોક થાય એ પણ વિભાવ ભાવ છે. શોકમાં તો આર્ત ધ્યાન થાય અને કેટલીક વાર રૌદ્ર ધ્યાન પણ થાય, અને હર્ષમાં પણ કેટલીક વાર માન કસાય પોસાય. એટલે એ બધા ભાવ જ્ઞાની પુરુષને એ રીતે હોતા નથી, છતાંય પુરુષાર્થની નબળાઈ એટલે કે પોતાના સ્વરૂપમાં વિશેષ પણ એકાગ્રતા નથી તો એવા કેટલાક ભાવ થાય છે, પરનું લક્ષ કરતા થાય છે. એટલે એ પરનું લક્ષ એટલે એ પર જે છે એ નિમિત્ત કારણ છે. પર એવો ભાવ કરાવે છે, હર્ષનો ભાવ કરવા માટે પર પ્રેરિત કરે છે, દમાણ કરે છે, એવી કોઈ વાત નથી. કોઈ વ્યક્તિ હોય કે કોઈ પદાર્થ હોય એનો સંયોગ થતા કે પ્રાપ્તિ થતા આપણને હર્ષ થાય તો એ પદાર્થ કાંઈ કરે છે એમ નથી, અથવા તો એ કોઈ વ્યક્તિ એ કાંઈ આપણને હર્ષનું કારણ થાય છે એમ નથી, એ હર્ષ કરાવતા નથી, એ તો નિમિત્ત માત્ર છે. આપણને હર્ષ થવો એ આપણો ભાવ છે, એ આપણો વિભાવ ભાવ છે. એટલે નિમિત્તે કરીને એવી રીતે આખી વાત લીધી છે. આ બધા ભાવ જે થાય છે એમાં જે નિમિત્ત કારણ હોય છે, જો શુદ્ધ ભાવે પરિણમીએ એમાં કોઈ નિમિત્ત હોતું નથી. બહુ વાતને સમજવા જેવી છે. આ બધા શુભાશુભ ભાવ જે છે એમાં જ નિમિત્ત કારણો હોય છે, પણ શુદ્ધ ભાવે થવામાં કોઈ નિમિત્તની જરૂર હોતી નથી. પોતાનો સ્વભાવ છે તો સ્વભાવ તરફ વળવું એમાં વળી નિમિત્ત કેવું? પોતાનું સ્વરૂપ છે અને પોતે પોતાના સ્વભાવ ભાવે રહે એ તો પોતાની સહજ દશા છે. જેમ કે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં પ્રવેશ કરે તેને કોઈ પરમિશન રજા માંગવાની જરૂર પડતી નથી, એટલે એવી જ રીતે પોતાના સ્વભાવ ભાવે થવામાં કોઈ નિમિત્ત હોતા નથી, પરંતુ બહારમાં વિભાવ ભાવે થઈએ એમાં નિમિત્તો હોય છે. અહીંયા એ વાત કીધી છે કે નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, એમાં પણ નિમિત્ત. નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, પાંચે ઇન્દ્રિયોના વિષયો, એ વિષયો છે સામે, એવા વિષયો છે તો એ નિમિત્ત છે.
પછી એને એ ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય, એવી ભોગની ઈચ્છા થાય, એ બધું એનું પોતાનું, પેલા કઈ કરાવતા નથી. આગળ લખે છે કે નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે, ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારો વિશે જેને દ્વેષ થાય છે, અનુકૂળ નથી પ્રતિકૂળ છે, એમાં એ નિમિત્ત છે. એટલે નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારો વિશે દ્વેષ થાય છે, ઇન્દ્રિયના જે વિષયો, પાંચે વિષયો, એ વિષયો જો એને અનુકૂળ નથી લાગતા તો એને દ્વેષ થાય છે. આ અનુકૂળ ને પ્રતિકૂળ ને એ બધું આમ જોવા જઈએ તો એ કલ્પિત છે. ઇન્દ્રિયનો કયો વિષય અનુકૂળ હોય ને કયો વિષય પ્રતિકૂળ હોય એના કોઈ નિયમો છે? એકનો એક વિષય એક વ્યક્તિને અનુકૂળ લાગે ને બીજીને પ્રતિકૂળ લાગે. ખાવાનો વિચાર કરીએ તો કોઈકને મીઠાશ નથી ભાવતી અને એ પ્રતિકૂળ લાગે, બહુ આગ્રહ કરીને એને ખવડાવો તો એ દુઃખી થાય, અને જેને ભાવે છે એને અનુકૂળ લાગે. એટલે એવું બધા વિષય સંબંધી સંબંધી સંગીત, શાસ્ત્રીય સંગીત જેને ગમે છે એને તો અનુકૂળ લાગે છે, અને જેને નથી ગમતું એને એને પ્રતિકૂળ લાગે છે. એટલે આ ઇન્દ્રિયોના વિષયોમાં અનુકૂળ શું અને પ્રતિકૂળ શું, ખરેખર તો સમ્યક દર્શન થયા પછીથી ભગવાન આત્માને આ ઇન્દ્રિયોના વિષયમાં ક્યાંય ખરેખર કોઈ અનુકૂળતા નથી કે ખરેખર કોઈ પ્રતિકૂળતા નથી. વિષયો વિષયોમાં રહ્યા અમે તો એનાથી જુદા ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ, આવી દ્રષ્ટિ થઈ જાય છે. એટલે આ અનુકૂળતા ને પ્રતિકૂળતા ને આ બધું જે છે એ ખરેખર તો કલ્પિત છે, અને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જ આ બધું હોય છે, ત્યાં સુધી જ આ બધું હોય છે. સમ્યક દર્શન થયા પછીથી વિષયો હોય એવું નિમિત્ત પણ હોય, છતાં પણ જ્ઞાની ધર્માત્મા તો એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, એના સ્વામી નથી થતા. હર્ષ થાય ને શોક થાય ને આ બધી વાતો બધી એમાં કઈ એના એ સ્વામી થતા નથી. એવા સંયોગ હોય એ બધું હોય, ઇન્દ્રિયોના એવા વિષયો હોય અનુકૂળ પ્રતિકૂળ લાગતા, બીજી બધી રીતે જેમાં દુઃખ જ થતું હોય, શારીરિક વેદના થતી હોય, એવા પ્રસંગો પણ હોય, એવી પ્રતિકૂળતાઓ હોય, છતાં જ્ઞાની ધર્માત્મા એના જ્ઞાતા દ્રષ્ટા થાય છે. જે ભૂમિકા છે એ પ્રમાણે ચોથા ભૂમિકા ચોથા ગુણસ્થાનની ભૂમિકા છે કે પાંચમાની છે કે સાતમે છઠ્ઠે જુલતા મુનિરાજની ભૂમિકા છે, તો એ પ્રમાણે એમની દ્રષ્ટિ હોય છે. તો અહીંયા કહે છે કે નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે એટલે બહુ વિકાસ કરવા માટે, અથવા તો એમ કહીએ કે એ સંવેદનની પ્રાપ્તિ માટે, અથવા તો એને એમ કહીએ કે જેને સંવેગ છે, ધર્મની રુચિ છે, કદાચ સમ્યક દર્શન ન થયું, સમ્યક તો સન્મુખ થયા હોય, તો એવા જીવોને પણ નિમિત્તે કરી અને ધર્મ ની ભાવના હોય તો એવા નિમિત્ત મળ્યા હોય ત્યારે એમાં એને ખૂબ રૂચિપૂર્વક જોડાવાનું થાય છે. એટલે એ ઉત્કર્ષની અંદર ઘણા પ્રકારના ઉત્કર્ષ લઈ શકાય. નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને, આ બધા નિમિત્તોની વાત કરી હવે કહે છે કે એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવ જીવોને, અહીંયા જીવો ન હોવો જોઈએ, જીવોનો સંગ ત્યાગવો ઘટે છે, અથવા તો એમ હોવું જોઈએ કે એવા નિમિત્તમાં આધીન થયેલા જીવોએ એનો સંગ, એ નિમિત્તનો સંગ ત્યાગવો જોઈએ. તો કહે છે કે એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવોને સંગ ત્યાગવો ઘટે છે, એવા જીવોને સંગ ત્યાગવો ઘટે છે. એટલે એવા જીવોએ એવો સંગ છોડવો જોઈએ. જો સંગ છોડવો એને પણ સમજવા જેવું છે પ્રભુ. હવે આવી પડ્યું એને છોડવું કેવી રીતે? જે સંયોગ આવી ગયા એને તો શું છોડવા? તો કે એના તરફનું લક્ષ છોડવું.
એના તરફના વિચારો વિકલ્પો છોડવા. એ સંયોગ તો આવી ગયા, પણ સંયોગમાં હું છું ને સંયોગ મારામાં છે, અથવા તો સંયોગ મને આમ નુકસાન કરે છે અથવા તો વિચારી છે, આવી જે દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ છોડવી, એમ એનો ત્યાગ કરવો જોઈએ. એવા નિમિત્તવાસી જીવોને સંગ ત્યાગવો ઘટે છે, એને સંગ ત્યાગવો જોઈએ. આ નિમિત્તોનો સંગ ત્યાગવો જોઈએ. નિમિત્તનો સંગ કરવો કે ન કરવો એ વર્તમાન જીવના હાથમાં છે. એમ કહીએ કે જીવ એ ધારે તે કરી શકે છે, ભલે ને એ એવો પ્રસંગ આવી ગયો હોય, એવો સંયોગ પણ થઈ ગયો હોય, બધી વાત બરાબર છે, પણ છતાંય એની સાથે પોતે ન જોડાય અને પોતે પોતાના સ્વરૂપના વિચારમાં જ રહે, સ્વરૂપનું જ લક્ષ્ય કરે, તો પેલું કંઈ એને સતાવતું નથી, એ બધું ગૌણ થઈ જાય છે. એને ગૌણ કરવા માટે થઈ અને ઉત્કૃષ્ટ એવો પોતાનો સ્વભાવ એનું લક્ષ્ય કરવું જોઈએ, એ રીતે એને ત્યાગી શકે. નહીતર તો આ બધા નિમિત્તો તો આવે, ઇન્દ્રિયોના વિષયો પણ આવે અને પ્રતિકૂળતાના પ્રકાર જેમાં છે એવા વિષયો પણ આવ્યા હોય, હવે એને કેવી રીતે ટાળે? તો આવી ગયું તો આવી ગયું, પણ એનો સંગ ત્યાગવો એટલે એનું લક્ષ્ય છોડી દેવું, અને એ પોતાથી જુદું છે, ભિન્ન છે, પોતાને એની સાથે કાંઈ સંબંધ નથી. કોઈ પૂર્વે જે ભાવ કર્યા છે એને કારણે એવા કર્મના ઉદય અત્યારે આવ્યા છે, તો આવ્યું છે તો આવ્યું છે, એમ એનો સંગ ત્યાગવો જોઈએ. સંગ ત્યાગવાની વાત છે ને. પદાર્થો આપણી સમીપમાં છે, વર્તમાનમાં કેટલાય પદાર્થો આપણી સમીપમાં છે, પણ એનો અર્થ એવો થોડો થાય છે કે એ બધા પદાર્થોમાં રાગ દ્વેષ કર્યા કરવા, એવો તો કઈ અર્થ થતો નથી. વર્તમાન તો મારો પોતાનો છે ને, વર્તમાન મારો પોતાનો છે, એ વાતને આ જીવ વારંવાર ભૂલી જાય છે. અને જે પૂર્વે જે ભાવ કર્યા એના ભાવના કારણે જે કર્મના બંધ પડ્યા અને એ અત્યારે ઉદયમાં આવ્યા છે, એ તો બધું રિઝલ્ટ છે, પૂર્વે કરેલા ભાવનું રિઝલ્ટ છે, પરિણામ છે. એ પરિણામ અત્યારે મને કાંઈ કોઈ રીતે ઉપયોગી નથી કે બિન ઉપયોગી પણ નથી, એ પરિણામ છે તો પરિણામ છે. એવા ભાવ કર્યા તો થઈ ગઈ વાત પૂરી થઈ, ઉદય આવ્યા છે તો એના જ્ઞાતા દ્રષ્ટા થવું જોઈએ. જ્ઞાની ધર્માત્મા હંમેશા એના જ્ઞાતા દ્રષ્ટા થાય છે, એના સ્વામી થતા નથી, કેમ કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે ને, એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રાખતા એ શક્ય થાય, બીજી કોઈ રીત નથી. જેને અનુભૂતિ થઈ છે એ તો વારંવાર પોતાના સ્વભાવ તરફ વળી જાય છે, એટલે એને ત્યાગે છે. આ રીતે ત્યાગે છે, કઈ વસ્તુને છોડીને ચાલે જાય એવી વાત નથી, વસ્તુ વસ્તુમાં રહી, પોતે એનાથી જુદો ભિન્ન છે. એવા ભાવ સહિત વારંવાર એ સ્વરૂપ તરફ વળી જાય છે, એટલે આપોઆપ ત્યાગ થઈ જાય છે. અને એમ એ પોતે પોતાનો પુરુષાર્થ બરાબર કરી શકે છે. અહીંયા કહે છે કે એ સંગ ત્યાગવો ઘટે, કેમ કે એ બધું ક્ષણિક છે, એ ક્ષણિક છે, એમાં શું રાચી રહેવું. અને પછી કહે છે કે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. નિત્ય શું છે? પોતાનું સ્વરૂપ છે તે જ નિત્ય છે, પોતાનો આત્મા ભગવાન આત્મા તે નિત્ય છે, એનો સંગ કરવો જોઈએ, એ સત્સંગ કરવો જોઈએ. નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે એટલે એ કરવા યોગ્ય છે. આગળ લખે છે કે સત્સંગના અયોગે સત્સંગ ન થઈ શકે, એટલે સત્સંગના યોગ વિના સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. તે પ્રકારના નિમિત્તથી એને દૂર રહેવું જોઈએ, પ્રયત્નપૂર્વક દૂર રહેવું જોઈએ. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને જે કોઈ નિમિત્ત હોય તે દરેક નિમિત્ત વખતે પોતાની દશા, સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે. પોતાની દશા ત્યારે વર્તમાનમાં પોતે સ્વરૂપનું લક્ષ્ય કરે તો એ કરી શકે એવો છે. ભલે વર્તમાન પર્યાયનો વિચાર કરીએ, તેને મનુષ્યની પર્યાય છે, મનુષ્યનું શરીર છે, આ બધી વાત હોય, તે છતાં પણ પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તો એવી દશા, પોતાની સિદ્ધ સમાન દશા છે એનો વિચાર કરવો જોઈએ. સ્વદશા, સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે.
પોતાની દશા, વર્તમાન પોતાની દશા શું વિભાવ ભાવે રહેવાની છે, વારંવાર વારંવાર બારમાં ને બારમાં જ રાચી રહેવાની છે? ના, મૂળભૂત દશા તો પોતાની શક્તિરૂપે જે દશા છે તો શુદ્ધ જ છે, પોતે ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ છે, એ જ એની સાચી દશા છે. સ્વદશા એટલે આ ક્ષણિક પર્યાય એ નહીં, એ કઈ પોતાની દશા નથી. પોતે સિદ્ધ સમાન શુદ્ધ ભગવાન આત્મા છે અને એના પોતાના નિર્મળ પ્રજ્ઞાનંદ જે અંદરમાં જે ચાલી રહ્યા છે એ દશા પોતાની દશા, સાચી દશા એ છે. અને એના પ્રત્યે એનો ઉપયોગ, જ્ઞાન દર્શનના ઉપયોગ એ તરફ જવા જોઈએ, એ કરવા યોગ્ય છે. અડધી લીટીની અંદર તો કેટલી બધી વાત કૃપાળુદેવ આપણને કહી દે છે. શાસ્ત્રનો અભ્યાસ હોય ત્યારે આપણને આ બધી વાત સમજાય. ગંભીર તત્વ બધું કૃપાળુદેવે થોડા શબ્દમાં આપણને આપ્યું છે. આગળ લખે છે કે તમારું પત્ર મળ્યું છે, આજ પર્યંત સર્વ ભાવે કરીને ખમાવું છું. જો અહીંયા પણ પાછા સમાપના માગી છે, ખમાવાથી છે. તો એ 636મો પત્ર હતો. 636મો પત્ર આપણે વાંચ્યો કુંવરજી આણંદજી પ્રત્યે હતો. હવે એ પછીનો ખેમચંદ કુશલચંદ પ્રત્યે 637મો પત્ર છે, તે આપણે વાંચીએ. ભવાણિયા ભાદ્રપદ સુદ નોમ ગુરુવાર સંવત 1951. કૃપાળુદેવ લખે છે કે આજ દિન પર્યંત સર્વ ભાવે કરી ખમાવું છું. આજ દિન પર્યંત સર્વ ભાવે કરી ખમાવું છું. નીચે લખેલા વાક્ય તથારૂપ પ્રસંગે વિસ્તારથી સમજવા યોગ્ય છે. અને લખે છે કે અનુભવ પ્રકાશ ગ્રંથમાંનો શ્રી પ્રહલાદજી પ્રત્યે સદગુરુદેવે કહેલો ઉપદેશ પ્રસંગ લખ્યો તે વાસ્તવ છે. તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી, એ જ વિનંતી. શું કહે છે? અનુભવ પ્રકાશ ગ્રંથમાંનો શ્રી પ્રહલાદજી પ્રત્યે સદગુરુદેવે કહેલો ઉપદેશ પ્રસંગ લખ્યો તે વાસ્તવ છે. આપણે એ પ્રસંગની વાત મૂકી લેતા, પરંતુ પછી જે વાત લખી છે એ વાત મહત્વની છે. વળદેવ લખે છે કે તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય, નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય, એટલે પોતાના અખંડ વસ્તુની સાથે અભેદપણે એ રહે, ભિન્નતા રહે જ નહીં, અભિન્ન જ્ઞાન, જ્ઞાન એનાથી જુદું નથી, અને એવો અનુભવ નિર્વિકલ્પમાં થાય. નિર્વિકલ્પ, વિકલ્પ તો હોય જ નહીં, એટલે માત્ર જ્ઞાન રહ્યું અને એ જ્ઞાન સ્વરૂપ સાથે અભિન્ન થઈ જાય, એટલે કે આ સ્વરૂપ પોતે આત્મા અને એનું જ્ઞાન એમ નહીં, સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય. સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન થાય એટલે એનો અર્થ કે જ્ઞાન કરે છે તો જ્ઞાનની પર્યાય પોતાથી જુદી એમ નહીં, બેપણું નહીં, દ્વેત નહીં, કે પોતે જ્ઞાન સ્વભાવે જ પરિણમી જાય. અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન, જ્ઞાનમાં એ પોતાના અખંડ સ્વરૂપને જાણે, અનુભવે, એમ આપણે કહીએ તો એમાં બેપણું નથી હોતું, એ પણે પરિણમી જાય છે. કૃપાળુદેવે એ વાત ત્યાં લીધી છે. અને એવું જયારે થાય ત્યારે વિકલ્પ નથી હોતા. કેટલાક પંડિતો હજી કહે છે કે ના, નિર્વિકલ્પ તો બિલકુલ થવાય નહીં, પૂર્ણપણે નિર્વિકલ્પ કોઈ થઈ શકે નહીં. જો અહીંયા કૃપાળુદેવે પણ નિર્વિકલ્પ લખ્યું છે, ગુરુદેવે તો હજારો વાર એ વાત કરી છે, પણ મોટા પંડિત પણ એ વાત લઈને બેઠા છે કે ના, એવું પૂર્ણ નિર્વિકલ્પ હોય નહીં. અહીંયા મહાપુરુષોએ જેમને અનુભવ છે, જે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અદ્વૈતપણે અનુભવી ચૂક્યા છે, એ જે વાત કહી શકે, એટલે એમની વાત બરાબર કહેવાય. શું કહે છે? તથારૂપે નિર્વિકલ્પ, વિકલ્પ વિના, એટલે હવે કોઈ વિકલ્પ નથી રહ્યો અને ઉપયોગ સ્વ તરફ વળ્યો છે, તો એ ઉપયોગ, જ્ઞાન દર્શનનો ઉપયોગ એ સ્વરૂપ સાથે અભિન્ન,
જુદો નથી રહેતો કે હું આ આત્માને જાણું છું એમ નથી, પોતે સ્વયં એ મય થઈ જાય છે. એ મય તન્મય તે મય એટલે કે છે અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય, એના સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી. એ જ એકમાત્ર ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. સ્વરૂપમાં એક રૂપ થઈ જવું, સ્વરૂપ સાથે તન્મય થઈ જવું, જ્ઞાન સ્વભાવે પરિણમી જવું, એના સિવાય બીજો કોઈ સર્વ દુઃખ મટાડવાનો અને સુખી થવાનો કોઈ બીજો ઉપાય નથી, કોઈ જ્ઞાની પુરુષે કહ્યો નથી. એ જ વિનંતી એ લીટીમાં તો કેટલી બધી વાત કરી નાખે છે કૃપાળુ દેવી. એ પછી 638મો પત્ર છે. ધારસીભાઈ કુલચંદ ઉપર લખાયો છે, ધારસીભાઈ પર રાણપુર હળમતિયા ભાદરવાવદ 13 સંવત 1951. કૃપાવદેવ લખે છે કે બે પત્ર મળ્યા હતા ગઈકાલે, અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવું થયું છે. છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યા હતા તે પત્ર ક્યાંક ગત થયું જણાય છે, એટલે ક્યાંક મુકાઈ ગયું હોય કે ખોવાઈ ગયું હોય કે ક્યાંક એમ ક્યાંક ગત થયું એમ જણાય છે. સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યાથી વિચારશો. પહેલું, ધર્મ અધર્મ દ્રવ્ય સ્વભાવ પરિણામી હોવાથી અક્રિય કહ્યા છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્ય પોતે સ્વભાવ ભાવે જ પરિણમે છે, એ અપેક્ષાથી એને અપરિણામ અક્રિય કહ્યા છે. સ્વભાવ ભાવે પરિણમે છે, વિભાવ ભાવે પરિણમતા નથી, એક સરખું એમનું ભવન છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્ય સ્વભાવ પરિણામી હોવાથી અક્રિય કયા છે, એ અપેક્ષાએ એને અક્રિય કયા. પરમાર્થ નહીંથી એ બે એ દ્રવ્ય પણ સક્રિય છે, એટલે પરમાર્થે તો એનું પણ પરિણમન એનું ભવન છે. વ્યવહાર નહીંથી પરમાણુ પુદ્ગળ અને સંસારી જીવ સક્રિય છે. જો અહીંયા પરમાણુ પછી અલ્પ વિરામ મૂક્યું એટલે કોઈને એમ થાય કે પરમાણુ ઉદ્ગળ અને સંસારી જીવ સક્રિય છે, એટલે ત્રણ કયા? ના, ત્રણ કહેવાનો આશય નથી, કેમ કે પાછળનું વાક્ય વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એમ નથી, પરમાણુ ને ઉદ્ગળને એક જ રીતે લીધા છે. એટલે પણ છતાંય એમાં કદાચ એ અલ્પ વિરામ સાચી રીતે અહીંયા અલ્પ વિરામ પ્રિન્ટ થયું હોય તો એમ પણ અર્થ કરી શકાય કે પરમાણુ એટલે એક ઉદ્ગળ પરમાણુ લેવું છે જે દ્રવ્ય છે તે, અને પૂતગલમાં એમને સ્કંદ એમ લેવું હોય તો એ અપેક્ષાથી પણ એ લઈ શકાય. પણ મૂળ વાત કૃપાળુ દેવમાં અંતરમાં તો સ્પષ્ટ છે, એ આગળ આપણને ખ્યાલ આવે છે. પછી કે પરમાણુ પૂતગળ અને સંસારી જીવ એટલે પૂતગળ અને સંસારી એ સક્રિય છે. વ્યવહારથી એ વ્યવહારથી સક્રિય કહેવામાં આવ્યા, કેમ કે એના વિભાવ ભાવરૂપ પરિણમન પણ થાય છે એ જણાય છે ને આપણને, અને સ્વભાવ ભાવરૂપ પણ પરિણમન છે. ઉદ્ગળ પરમાણુનું એક પરમાણુનું પરિણમન છે એ સ્વાભાવિક પરિણમન છે, જેવા એના ગુણ છે એવું જ પરિણમન છે. પણ એ જે ઉદ્ગળ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય છે અને સ્કંદ બને છે, તો એ બધા સ્કંદમાં રહેલા અસંખ્ય અનંત પરમાણુઓ જે છે એ દરેકનું પોતાનું પરમાણુ તરીકેનું સ્વભાવ પરિણમન ચાલુ છે. એ વખતે એમને જ્યારે સ્કંદમાં રહ્યા છે તો સ્કંદ તરીકેનું વિભાવ પરિણમન પણ હોય છે, એટલે એમને સક્રિય કયા. અને એવી જ રીતે સંસારી જીવ, જો અહીંયા જીવ એમ નહીં, સંસારી જીવ સક્રિય છે. સંસારી જીવને વિભાવ ભાવે પરિણમન હોય છે. ક્યારેક નાની ધર્માત્મા છે તો સ્વભાવ ભાવે પરિણમે છે, પણ સંસારી જીવ છે તે સક્રિય છે. કેમ કે તે અન્યોન્ય ગ્રહણ ત્યાગ આદિથી એક પરિણામવત સંબંધ પામે છે. સડવું યાવત વિધ્વંસ પામવું એ પરમાણુ પૂતગળના ધર્મ કયા છે. પરમાણુમાં એવા ફેરફારો થાય છે ને
કેમ કે તે અન્યોન્ય ગ્રહણ ત્યાગ આદિથી પરમાણુ પુદ્ગળ પરમાણુની અંદર એવી રીતે હોય છે, ગ્રહણ અને ત્યાગવું એટલે કે છૂટા પડવાનું થાય છે. અને જીવને પણ એવું થાય છે, જીવને શું થાય છે કે એની તો જે પર્યાય છે એવી છે કે એ શરીર સહિત છે, સંસારી પર્યાય લીધી છે, તો એ અપેક્ષાથી જો વિચાર કરીએ તો પણ એમાં શરીરની અંદર પૂતગળો આવે છે અને પાછા છૂટા પડે છે એમ થાય છે. અને સંસારી જીવને જે વિભાવ ભાવ થાય છે અને સ્વભાવ ભાવે પણ થાય છે, તો એ અપેક્ષાથી પણ લઈએ તો એટલે એમ એ અન્યોન્ય ગ્રહણ ત્યાગ આદિથી એક પરિણામવત સંબંધ પામે છે. એ જીવ અને અજીવ પૂતગળ પરમાણુ એનો સંબંધ અને એ સંબંધ સહિત એક દશા, એવી એક દશા એટલે કે દાખલા તરીકે મનુષ્યની દશા જે લઈએ આપણે, તો એક તિર્યકની દશા લઈએ તો એ પછી મનુષ્ય કહીએ એટલે એમાં બે વસ્તુ આવી ગઈ, અજીવ પણ આવ્યો અને જીવ પણ આવ્યો એમ આવ્યું. જીવની મનુષ્યની ભર્યાય છે, જે સિવાય એને શરીર પણ છે ને, સંસાર અવસ્થામાં એને શરીર પણ છે ને, તો એમ એક પરિણામ થયું એ શરીર સહિત છે. તો એમ એટલે ગ્રહણ ત્યાગ આદિથી એક પરિણામવત સંબંધ પામે છે. એ સંબંધ છે, છતાં એ મૂળ વસ્તુ નથી, એ સંબંધ છે અને બીજા સાથે સંબંધ છે. પૂતગળ પરમાણુને પણ બીજા પૂતગળ પરમાણુ સાથે સંબંધ હોય એટલે સ્કંદ થાય, અને એવી જ રીતે પૂતગળના સ્કંદ સાથે જીવને સંબંધ હોય એટલે શરીર સાથે જીવને સંબંધ હોય છે. અને પછી પૂતગળની વાત લેવી છે કે સડવું તાવત વિધ્વંસ પામવું એ પરમાણુ પૂતગળના ધર્મ કયા છે. પૂતગળ પરમાણુને એમાં જે ફેરફારો જે આ રીતના થાય છે એ બધી એની પર્યાય છે. એ પરમાણુ પૂતગળ પરમાણુના ધર્મ કયા એટલે એનામાં રહેલા ગુણોને કારણે એવા એને હોય છે. કેમ કે એને સ્પર્શ રસ ગંધ વગેરે હોય છે, તો ગંધ અનેક પ્રકારે હોઈ શકે, સ્પર્શ પણ બદલાય, એના એ બધી પર્યાયો એની થાય છે ને, એટલે એ રીતે નીચે સળવું યાવત અને વિધ્વંસ પામવું એટલે સ્કંધમાંથી છૂટા પડી જવું એમ, એ પરમાણુ પૂતગળના ધર્મ કયા છે. હવે કહે છે કે પરમાર્થથી શુભ વર્ણ આદિનું પલટનપણું એટલે પલટાવવું અને સ્કંધનું મળી અને વિખરાવાપણું કહ્યું છે. પછી આગળ પત્ર ખંડિત છે એટલે નથી લખાયું, પણ મૂળ વાત એ કરવી છે કે પરમાર્થથી તો શુભ વર્ણ આદિનું પલટનપણું એટલે કે રંગ વગેરેનું સારા કે ખરાબ કે જે રીતના હોય એનું, અને એ સ્કંધનું એમાં એ મળવું ને વિખરાવવું, એ પરમાર્થથી જે કહેવામાં આવ્યું છે એમ કરી અને પછી આગળ નથી વાત કરી. તો આપણે જાણીએ છીએ કે એવું થવું એ પૂતગળ પરમાણુનો એવો ધર્મ છે, એટલે કે એનામાં એવા ગુણ છે માટે એવું થાય છે. એ અપૂર્ણ પત્ર લીધો છે. હવે એ પછી એકદમ નાનો પત્ર છે, 639મો પત્ર, 639 અને પછી 640 એ બે પત્ર આપણે લઈએ છીએ. 639મો પત્ર નવલચંદ દોસા ઉપર લખાયો છે અને 640મો શ્રી સુભાગભાઈ પ્રત્યે લખાયો છે. તો પેલા નવલચંદભાઈ પર જે પત્ર લખાયો છે તે આપણે લઈએ છીએ. રાણપુર આસો સુદ બીજ શુક્રવાર સંવંત 1951 નવલચંદ ડોસા પ્રત્યે કૃપાળુદેવ લખે છે કે કંઈ પણ બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા શ્રવણ આદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. જો સૂચન કર્યું છે, બહુ સરસ સૂચન કર્યું છે. આપણે જાણતા નથી કે પેલા જે હતા એ જૈન હતા કે ન હતા, પણ માત્ર વાત એટલી લખી છે કે આત્માર્થ જ્યાં આત્માની પ્રાપ્તિ વિશે જ્યાં કંઈ એવી વાત થતી હોય, સાચી વાત આત્માર્થ ચર્ચિત થતો હોય એટલે આત્મા સંબંધી સ્વરૂપની પ્રાપ્તિ સંબંધી અને સ્વરૂપનું લક્ષ્ય કરવા માટેના ઉપાય સંબંધી કે સ્વરૂપ કેવું છે એના સંબંધી આત્મા ને આત્માના અર્થે જ બધી જે કંઈ વાત થતી હોય તો ત્યાં જવું અને સાંભળવું એ શ્રવણ આદિનો પ્રસંગ કરવા યોગ્ય છે.
અને પછી એક બીજી વાત સાથે લીધી છે, ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. એટલે અહીંયા કેટલાક લોકો ઊંધું સમજે છે, જો કૃપાળુદેવે તો બીજા અન્ય મતને માટે પણ હા પાડી છે, કહ્યું છે એમ, પણ એ તો સામી વ્યક્તિની ભૂમિકા, કદાચ એમને અનુસરનારા કે બધા જૈન ન હતા એટલે બીજા મતમાં હોય અને એમને જ્યારે સાચી વાત સમજાવી હોય તો એ મતમાં રહ્યા હોય અને એમની કંઈક વાત ચાલતી હોય એમાંથી જ આગળ વધી અને કૃપાળુદેવ એમને આ મતમાં લઈ આવે, એટલે એમણે એ અપેક્ષાથી વાત લખી છે. કે પણ આપણે ઠીક ઠેકાણે જોયું છે કે લલ્લુજી મુનિને ઘણી વખત એમણે એ વાત લખી છે કે તમે એ બધું કરો છો અભ્યાસ બીજા અન્ય મતના પેલા ગ્રંથો સંબંધીનો હતો એમાં, કે તમે એને જૈન દર્શનમાં જે રીતે કહેવામાં આવ્યું છે એ રીતે તમે સમજો, એની વાતો એ બધા પત્રો આપણે અગાઉ કરી ગયા છે, એટલે એમના અંતરમાં તો બધું સ્પષ્ટ જ છે. જીનેશ્વર ભગવાને જે વાત કરી છે એ જ પરમ સત્ય છે, એ વાત તો ત્યાં દેખાય જ છે. એટલે અહીંયા કેટલાક લોકો એવો ઊંધો અર્થ કરે, પણ કહેવાનો આશય એટલો છે કે કદાચ એ વ્યક્તિ આ તરફ વળતા જ ન હોય, ધર્મ ભાવના જ ન હોય, કોઈ બીજો વિચાર જ ન કરતા હોય તો એમને એ વખતે સાચી જૈનની વાત પ્રાપ્ત ન થતી હોય, એવી રીતની કોઈ અનુકૂળતા વગેરે ન હોય, એવો સંઘ ન થતો હોય, એવા કોઈ નાના ગામમાં કોઈ રીતે રહ્યા હોય અને ત્યાં બીજી બધી વાત બીજા મતવાળા આપણે આ રીતે કરતા હોય વિદાંત કે કોઈ, તો એ અપેક્ષાથી કદાચ વાત લખી હશે. પણ મૂળ વાત તો પહેલી જે લખી છે એનું મહત્વ છે કે આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા અને શ્રવણ આદિનો પ્રસંગ કરવો યોગ્ય છે, આત્માર્થ એ વાત જે છે તે. અને પછી અહીંયા આ જે બીજા મતની વાત જે લીધી, ગમે તો જૈન સિવાય બીજા દર્શન થી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચાર અર્થે એમ કહ્યું છે, વિચાર અર્થે શ્રવણ કરવા યોગ્ય છે. પણ એનો અર્થ એમ નથી કહ્યું કે તમે આ જૈનને છોડીને એમાં જજો, એવી તો કોઈ વાત લખી જ નથી, એટલે બધો અર્થ કરવા જેવું નથી આમાં, વિચાર અર્થે પાછી વાત એમ લખી છે. કૃપાળુદેવના એક એક શબ્દને જરાક સમજવો અને પોતે પોતાની જાતે એના અર્થમાં બેસાડવા જોઈએ, ઘણા લોકો આવો ઊંધો અર્થ બેસાડી દે અને પછી અન્ય મતના શાસ્ત્રમાં ચાલ્યા જાય છે. પણ કેટલી બધી જગ્યાએ કૃપાળુદેવે બધી સ્પષ્ટતાઓ જે કરી છે એનો વિચાર નથી કરતા, કોઈકનું શું લેવલ છે, કયા પ્રકારે છે એ કૃપાળુદેવ જાણતા હતા, એટલે એમને વ્યક્તિગત કોઈ વાત જે કહેવામાં આવી હોય એ વાત જુદી છે. તો ગાંધીજીના પત્રો આપણે જોયા, ગાંધીજીએ કેટલા બધા પ્રશ્ન પૂછ્યા અને બધાના જવાબો જે આપતા પત્ર આપણે કર્યા, તો એમાં ગાંધીજી જૈન ન હતા, વૈષ્ણવ વાણિયા હતા, તો એમાં એમણે એમ કે જૈન દર્શનમાં તીર્થંકર ભગવાને આમ કહ્યું છે એમ કરીને વાત નથી લખી, પણ જે જે વાત કરી છે એ બધાનો વિચાર આપણે શાંતિથી કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે વાત તો બરાબર છે, જૈન મતની વિરુદ્ધની કોઈ વાત હતી જ નહીં. એટલે સામી વ્યક્તિ જે રીતે છે અને જે રાતના પ્રશ્ન છે એ પ્રમાણે સમાધાન સૂચવ્યા છે, એટલે એમાંથી આપણે એમ ન માની લેવું કે બધી જગ્યાએ બધું બરાબર જ છે, સર્વધર્મ સમાન છે, એવું કૃપાળુદેવના અંતરમાં હતું, એવો ઊંધો વિચાર ન કરો. આજકાલ બધા કેટલાય લોકો એવા ઊંધા વિચાર કરે છે, બરાબર છે, એમને ફોલો કરવા વાળા ઘણા લોકો, જૈન સિવાયના ઘણા લોકો છે, પણ એ બધા જે રીતે એમને માને છે અને જે રીતે સમજે છે, અને પૂજ્ય ગુરુદેવ જેવા કાંજી સ્વામી, પૂજ્ય ગુરુદેવ જેવા જે રીતે કૃપાળુદેવ એની વાતના મૂલ્યાંકન કરે છે એમાં ઘણો ફેર છે. આત્મજ્ઞાની ધર્માત્મા જે રીતે કૃપાળુદેવની વાતને સમજે છે અને જે સામાન્ય બુદ્ધિથી સમજે છે એમાં બહુ મોટો ફેર હોય છે, એટલે એ વાતને સમજવી અને આપણી મતિ કલ્પનાએ અર્થ ન કરવા. હવે એ પછીનો 640મો પત્ર છે જે આપણે લઈએ. સુભાગભાઈ પ્રત્યે આ પત્ર લખાયો છે. મુંબઈ આસો સુદ 11/7/1951. આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે. કૃપાળુદેવ લખે છે કે વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જીન પણ કહે છે કે પરમાર્થ નહીંથી આત્મા તેમ જ છે. ફેર ક્યાં છે? વેદાંત કહે છે આત્મા અસંગ છે, આત્મા ને કોઈ સંગ નથી, પણ એ એકાંતે કહે છે.
क्योंकि त्या वेदांत नी अंदर जे कई कहेवामां आव्युं छे ए जिनेश्वर भगवाने जे रीते कह्युं छे ए रीते नथी कह्युं। जिनेश्वर भगवाने तो केवी रीते वस्तु स्वरूपने कह्युं छे, अनेक नय द्वारा वस्तु स्वरूपने स्पष्ट कर्युं छे। आपणे अनेकांत द्वारा वस्तु स्वरूपने जाणीए छीए। जे कई कहेवायुं छे ते एक नय थी आम छे, बीजा नय थी बीजी रीते पण छे एम कहेवामां आव्युं छे। वेदांत अने बीजा बधा ज मतनी अंदर जे जे वात कहेवामां आवी छे, जे जे रीते ए लोकोए लीधी छे ए बधी एकांते कही छे। एटले एक अपेक्षाए साची छे, बीजी अपेक्षाए ए खोटी पण छे। एटले एक अपेक्षाए साची होय एटले आपणे एम कहीए के त्यां पण बराबर ज छे, त्यां पण बराबर ज छे एम न होय। प्रभु त्यां एकांत छे अने बीजी अपेक्षानो विचार ज नथी लीधो। वेदांत कहे छे के आत्मा असंग छे, बराबर छे, पण आत्मा ने संग पण छे ने, बीजी अपेक्षाए जोईए तो छे ने। जो संग होत ज नहीं तो संसार पर्याय ज न होत, क्या इसकी समझातू नथी। वेदांत कहे छे के आत्मा असंग छे। जिन पण कहे छे के परमार्थ नहीं थी आत्मा तेम ज छे, जो एमां फेर आ छे, परमार्थ नहीं थी, एक नहीं थी, परमार्थ ही आत्मा असंग छे, परमार्थ थी। અને એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી, તે મોક્ષ છે। આ પરમાર્થ જે કહેવામાં આવ્યું છે એ, અને પરમાર્થ સિવાય જોઈએ તો આત્માને સંગ છે। આત્માને સંગ ન હોત તો એની સંસાર પર્યાય હોત જ નહીં। કોઈ એમ કે એકાંતે લઈ લે કે ના અમે તો અસંગ છીએ, અમે તો શુદ્ધ છીએ, અમે તો સિદ્ધ સમાન છીએ, એકાંતે લઈ લેવામાં આવે તો શું થાય? વર્તમાન પર્યાયનો વિચાર જ ના કરે અને પોતાને આ સંસાર છે, સંસાર છે એટલે રાગ દ્વેષ એને સંસાર કહેવામાં આવે છે। આખી શરીર એ સંસાર, સગાવાલા જગતે જે કઈ સંસાર નથી, દરેક જીવનો સંસાર તો એના રાગ દ્વેષના ભાવ જે છે એ એનો સંસાર છે। તો આવો સંસાર જે છે એનો એને રાગ દ્વેષના પરિણામો થયા જ કરે છે, થયા જ કરે છે। એને એ કાઢી નાખે, બિલકુલ સદંતર કાઢી નાખે કે ના એ કઈ છે જ નહીં, અમે તો અસંગ છીએ, અમે તો શુદ્ધ છીએ, અમે તો પૂર્ણ પવિત્ર છીએ, એકાંતે લઈ લેતો તો પછી ધર્મ કરવાની જરૂર જ ન રહી। અને એ તો નિશ્ચય આભાસી થઈ જાય, અને નિશ્ચય આભાસી થાય તો પછી શું થાય? પછી તો સંયમી જીવન પણ એને હોય નહીં, અસંયમી જીવન થઈ જાય, બેફામ બધું થઈ જાય। કેમ કે આત્માને કાંઈ સંગ છે જ નહીં, ખાવું પીવું આ બધું એ તો અમારું ક્યાં છે? અને પછી એ પ્રમાણે પછી દારૂ પીએ તો અમે ક્યાં પીએ છીએ? આત્માને ક્યાં દારૂનો સંગ છે? માંસ ખાય તો પણ એમ કે આત્મા ક્યાં માંસ ખાય છે? આત્માને કઈ આનો સંગ છે જ નહીં, અમે તો અસંગ છીએ, એટલે બધું બેફામ કહી શકે। આ વાતનો વિચાર કરવા જેવો છે કે વસ્તુને કેમ જૈન દર્શન એકાંતે સ્વીકારતું નથી, એનું કારણ જ આ છે કે એકાંતે નહીં, બીજી જે અપેક્ષા છે એને પણ સાથે સમજવી જોઈએ ને। અને બીજી અપેક્ષા એકલીને સમજીએ તો પણ નહીં ચાલે, એટલે જે સત્ય છે એને પણ સાથે રાખવાનું છે, એટલે પરમાર્થથી શું છે એ પણ સમજવું જોઈએ। એટલે અહીંયા જિનેશ્વર ભગવાને જે કહ્યું છે પરમાર્થથી કહ્યું છે કે આત્મા શુદ્ધ જ છે, પૂર્ણ છે, અસંગ છે, પવિત્ર છે, સિદ્ધની વાત કરી દીધી છે, એવું આત્માનું સ્વરૂપ છે। પણ એ પરમાર્થ નહીંથી, પણ વર્તમાનમાં એને સંસાર પર્યાય પણ છે। દરેક જીવને, દરેક જીવનો વિચાર કરીએ તો દરેક જીવને પહેલા સંસાર પર્યાય હતી, જે સિદ્ધ થયા, અનંત સિદ્ધ થયા, તો એ અનંત સિદ્ધ પૂર્વે સંસાર પર્યાયમાં હતા। અનંત જીવ સિદ્ધ થયા એ અનંત અનંત કાળ પહેલા એ પોતે પણ બધા જ સંસાર પર્યાયમાં હતા અને પછી સિદ્ધ થયા છે। એટલે જીવ માત્રને સંસાર પર્યાય તો છે 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 ને છે, પણ એ શાશ્વત નથી, એ કાયમી નથી, એનો અંત આવે છે અને પછી પરમાર્થ જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે અને પછી એને સિદ્ધની પર્યાય થાય છે, જે સાદી અનંત છે, એની શરૂઆત છે સિદ્ધની પર્યાય, પછી એ અનંત કાળ સુધી છે। જ્યારે પેલી સંસાર પર્યાય જે છે એનો તો અંત આવે છે, અનાદિ અને પછી અંત સહિત છે। બંને વાત જૈન દર્શનમાં એ રીતે કહેવામાં આવી છે, એટલે જૈન દર્શનની અંદર એવી વાત નથી કે આત્મા અસંગ છે, સદાય અસંગ છે,
અથવા તો એકાંત વ્યસન છે, બીજી કોઈ વાત જ નહીં, એમ નથી. બંને વાત આમાં સમાય છે. અને એ અસંગતાને સિદ્ધ કરવાની, એ અસંગતા સિદ્ધ થવી, એટલે એનો અર્થ કે તમે એવી અસંગતા વિના છો, તમને કોઈક સંગ છે તો અસંગતાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને. જ્યારે આપણને કોઈનો સંગ છે તો એને છોડવાનો પ્રશ્ન થાય ને. અસંગ જ માની લઈએ તો પછી કઈ અસંગતા કેળવવાની, અસંગતાને સિદ્ધ થવાની કઈ વાત જ રહેતી નથી. હું અસંગ જ છું, મને કોઈનો સંગ છે જ નહીં, તો પછી મારે ક્યાં કઈ કરવા પણ જ રહેશે. એટલે બીજા વાક્યમાં પણ એ જ વાત કહી દીધી કે જે જૈન દર્શનમાં કહેવામાં આવ્યું છે એનો વિચાર કરવાનો છે કે એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી, તે મોક્ષ છે. અને પછી કહે છે કે પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે. પરભારી એટલે એમને એમ અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે. મુક્તિનો માર્ગ તમારે જાણી અને એમાં ઘણો પુરુષાર્થ કરવાની જરૂર છે, પ્રભુ એમ કે છે આપણને. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે. અને એ જ માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે, જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી, એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે. શું કહ્યું? કે જ્ઞાની પુરુષે એટલા માટે જ આ ઉપદેશ આપ્યો છે કે તમે સત્સંગ કરો અને સત્સંગ દ્વારા સ્વરૂપને જાણો, અનુભવો. સતનો સંગ કરવાનો છે એટલે સત્સંગ. સત તો પોતાનું સ્વરૂપ છે, અથવા તો સત્સંગ એટલે કે જેમણે પોતાના સ્વરૂપને અનુભવ્યું છે એવા જ્ઞાની ધર્મી પુરુષોનો સંગ, અથવા તો એવા શાસ્ત્રનો સંગ, એ સત્સંગ છે. આપણે સત્સંગની વ્યાખ્યા ઘણી વાર કરી છે. એટલે કે છે માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની જેને ઈચ્છા છે એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી, એમ કહ્યું છે. અને એ જે કહ્યું છે એ અત્યંત સત્ય છે. એ વાત અત્યંત સત્ય છે. એમ જ કરવું પડે, સતનો સંગ જ કરવો પડે. અને છેલ્લે લખે છે કે અમ પ્રત્યે અનુકંપા રાખશો, કઈ જ્ઞાન વાર્તા લખશો, શ્રી ડુંગરને પ્રણામ. શ્રી ડુંગર પ્રત્યે અને સુભાગભાઈ પ્રત્યે કૃપાળુદેવને કેવો ભાવ છે એ આપણને આમાંથી બહુ સ્પષ્ટ થાય છે. ઘણી વાર એમણે એ વાત લખી છે. તો આ રીતે આપણે 640મો પત્ર અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખનામ બોલીએ. Thank you.